હેલો દોસ્તો અગર આપકો ચેનલ કે વિડીયોઝ પસંદ આતે હો તો સબસ્ક્રાઈબ બટન દબાય ઓર ચેનલ કો સબસ્ક્રાઈબ કરે ઓર ઇસ બે લાયકોન કો પ્રેસ કરે તાકી આનેવાલે વિડીયોઝ કે નોટિફિકેશન આપણે ફોન મેં પાક નમસ્કાર મિત્રો આપ સર્વેનું આપની ચેનલ વર્લ્ડ ઓફ જી કેમાં સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું જીપીએસસીની પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો જેમાં ભારતીય બંધારણ કાયદો અને વ્યવસ્થા માહિતી અધિકાર અધિનિયમ નીતિ આયોગને લગતા પ્રશ્નો જે જીપીએસસીની પરીક્ષામાં પૂછાયેલા છે એનું સોલ્યુશન જોઈશું આ પ્રશ્નો તલાટી પીએસઆઈ ટાટ અને ટેટ આ ઉપરાંતની ઘણી બધી ક્લર્કની એક્ઝામમાં પણ ભારતીય બંધારણ અને માહિતી અધિકાર પૂછાતો હોય છે તો એ પરીક્ષા આપનાર વિદ્યાર્થી મિત્રોને પણ ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો આપણે પ્રશ્નો વન બાય વન જોઈએ પ્રશ્ન નંબર એક મિત્રો આ પ્રશ્ન જીપીએસસી જીઓલોજીસ્ટ પરીક્ષા જે નવ ચાર બે હજાર સત્તરના રોજ લેવામાં આવી હતી એમાં પૂછાયેલો છે ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ એ બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવેલો છે તો અનુચ્છેદ નંબર પંદર મિત્રો ધર્મ જાતિ જ્ઞાતિ અને જન્મસ્થાનનો જે ભેદભાવ છે એ ન કરવો જોઈએ એવું અનુચ્છેદ પંદરમાં જણાવેલું છે કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી જવાબ સંસ્થાનલ સમિતિ પ્રશ્ન નંબર ત્રણ નિયંત્રક મહાલેખા પરીક્ષકના પગાર અને સેવાની બીજી શરતો નક્કી કરવાની સત્તા કોની છે તો મહાલેખા પરીક્ષકના જે નિયંત્રક છે એના પગાર અને સેવાની બીજી શરતો નક્કી કરવાની સંસદની સત્તા છે ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે એવી ખાલી જગ્યા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે જવાબ બંધુતા એટલે કે ભારતીય સંવિધાનના અમુકમાં વ્યક્તિનું ગૌરવ રાષ્ટ્રની એકતા અખંડતા અખંડિતતા શુદ્ધ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરવાનું કહેવામાં આવ્યું છે ત્યાર પછીનો પ્રશ્ન પાંચ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજ્ય પર્યાવરણનું જતન અને તેમાં સુધારણા કરવાનો અને દેશના જંગલો અને વન્ય પશુ પક્ષીઓનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરશે તેવી જોગવાઈ અનુચ્છેદ અડતાલીસ કમાં કયા બંધારણીય સુધારાથી કરવામાં આવી છે તો અનુચ્છેદ અડતાલીસ કની અંદર બેતાલીસમો બંધારણીય સુધારો હતો એમાં આ જોગવાઈ કરવામાં આવી છે પ્રશ્ન નંબર છ રાજ્યસભામાં રાજ્યોના અને સંઘ રાજ્યક્ષેત્રોના પ્રતિનિધિઓથી પૂરવાની બેઠકોની ફાળવણી બંધારણની અનુસૂચિત અનુસૂચિમાં તે અર્થે જણાવેલી જોગવાઈઓ અનુસરશે તો ચોથી અનુસૂચિ છે કે જે રાજ્યમાં રાજ્યોના સંઘ અને રાજ્યક્ષેત્રોના પ્રતિનિધિઓથી જે જગ્યા પૂરવાની છે એની ફાળવણી દર્શાવે છે કયા વર્ષ પછી કેટલી પ્રથમ વસ્તી ગણતરીને લગતા આંકડા પ્રસિદ્ધ ન કરવામાં આવે ત્યાં સુધી અનુચ્છેદ બ્યાસી હેઠળ સન ઓગણીસો એકોતેરની વસ્તી ગણતરીના આધારે ફેરગોઠવણી કર્યા પ્રમાણે રાજ્યોને ફાળે આવતી લોકસભાની બેઠકોની ફેરગોઠવણી કરવાની જરૂર રહેશે નહીં મિત્રો આ પ્રશ્ન એમ કહેવા માગે છે કે ઓગણીસો એકોતેરનું જે વસ્તી ગણતરી હતી એને આધાર ગણીને જે બંધારણનો અનુચ્છેદ બ્યાસીમો છે એમાં કહેવામાં આવ્યું છે કે એકોતેરની વસ્તી ગણતરી છે એને આધાર ગણીને ફેરગોઠવણી કર્યા પ્રમાણે રાજ્યોને ફાળે આવતી લોકસભાની બેઠકોની ફેરગોઠવણી કરવાની જરૂર ક્યાં સુધી નથી તો કે બે હજાર છવ્વીસ સુધી તો બે હજાર છવ્વીસ પછી એનું જે આધાર વર્ષ છે એ બદલવામાં આવશે આગળ જોઈએ અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળે છે તો પહેલાં તો અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે એવો પ્રશ્ન પૂછાઈ શકે એમ છે તો એ સત્તા રાષ્ટ્રપતિને છે અને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ છે તો અનુચ્છેદ એકસો આઠ અને એકસો આઠ છે એ યાદ રાખવા માટે આપણને ખબર છે ઇમરજન્સી એકસો આઠ અને આ ઇમરજન્સી બેઠક અમુક મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે તો જ્યારે ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિની સિવાયના જે ન્યાયાધીશ હોય એની નિમણૂક કરવાની થાય ત્યારે રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે વાત કરવાની જોગવાઈ છે અને પ્રશ્નની અંદર જ આપ જોઈ શકો છો જવાબ છે મુખ્ય મુખ્ય ન્યાયમૂર્તિ ન્યાયમૂર્તિ સિવાય તો પછી ભારતના સાથે વાત કરવી પડે રાજ્યપાલ વાર્ષિક નાણાકીય પત્રક રાજ્યસભામાં રાજ્યમાં વિધાનમંડળના ગૃહ અથવા ગૃહ સમક્ષ રજૂ કરાવશે તેવી જોગવાઈ સંવિધાનના ક્યાં અનુચ્છેદમાં છે તો વાર્ષિક જે નાણાકીય પત્રક બજેટ રાજ્યમાં વિધાનસભાના ગૃહો અથવા ગૃહ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ બસો બે માં આપેલી છે ટુ ટુ સંવિધાનના અનુચ્છેદ ત્રણસો ચાલીસમાં માં ભારતના ક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂક કરવાની જોગવાઈ છે આ આયોગ કેટલી વ્યક્તિઓનું હોય છે તો અનુચ્છેદ ત્રણસો ચાલીસમાં ક્ષેત્રની અંદર જે પછાત વર્ગો છે એની તપાસ કરવા માટેની આયોગ નિમણૂકની જોગવાઈ છે અને એક એ આયોગ કેટલી વ્યક્તિઓનું હોય છે તો રાષ્ટ્રપતિ શ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓનું હોય છે તો આ અનુચ્છેદ પણ યાદ રાખવા જેવો છે ત્રણસો ચાલીસ અને એમાં જે વ્યક્તિઓ છે રાષ્ટ્રપતિને યોગ્ય લાગે એટલી રાખી શકે છે સંવિધાનના અનુચ્છેદ બસો એસી માં રચવામાં આવતા નાણાં આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે તો જે છે છે એ આયોગનું જેમાં નાણાં આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા ચાર સભ્યો હોય છે એનો જવાબ ચાર આવે છે આગળ જોઈએ વર્ષ બે હજાર સોળમાં માં નામદાર સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રગીત બાબતમાં એક ચુકાદો આપેલ છે તેના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી પહેલું વિધાન છે સિનેમા હોલમાં ફિલ્મ શરૂ થતાં પહેલાં રાષ્ટ્રગીત વગાડવાનું રહેશે હોલમાં હાજર રહેલ દરેક વ્યક્તિઓએ રાષ્ટ્રગીતને માન આપવા ઊભું થવાનું રહેશે સિનેમા હોલના દરવાજા રાષ્ટ્રગીત ચાલુ હોય તે દરમિયાન બંધ રાખવાના રહેશે રાષ્ટ્રગીત ચાલુ હોય તે દરમિયાન ઊભા ન થનાર વ્યક્તિ માટે દંડ સજાની જોગવાઈનો ચુકાદામાં સમાવેશ છે તો મિત્રો વિધાન ચાર છે એનો જવાબ આવશે વિધાન ચાર સાચું છે કારણ કે અહીંયા કયું વિધાન યોગ્ય નથી એ પૂછેલું છે ત્યાર પછી આગળ જોઈએ જે જીપીએસસી ની નાયબ નિયામક વર્ગ એકની પરીક્ષા લેવાની હતી સોળ ચાર બે હજાર સત્તર એમાં પૂછાયેલા હવે બધા પ્રશ્નો છે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ અનુસાર કેન્દ્રીય માહિતી પંચના મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરની નિમણૂક કોણ કરશે જવાબ રાષ્ટ્રપતિ છ થી ચૌદ વર્ષની વયના પ્રત્યેક બાળકને શિક્ષણનો મૂળભૂત અધિકાર બંધારણની કઈ કલમમાં છે બંધારણની કલમ એકવીસ પછાત વર્ગ પંચ અધિનિયમ ઓગણીસો કાર્ય શું છે તો પછાત વર્ગ પંચનું કાર્ય નાગરિકોના કોઈ વર્ગને પછાત વર્ગની યાદીમાં સામેલ કરવા માટે તપાસ કરવી એનું મુખ્ય કાર્ય છે અપીલ અધિકારીના હુકમથી નારાજ થયેલ અરજદાર અપીલ સત્તા અધિકારીના હુકમ મળ્યાની તારીખથી કેટલા દિવસમાં રાજ્ય માહિતી આયોગને બીજી અપીલ અપીલ કરી તો દિવસની અંદર અધિકારીના હુકમથી નારાજ થયેલો વ્યક્તિ અપીલ સત્તા અધિકારીના હુકમ મળ્યાની નેવ દિવસની રાજ્ય માહિતી આયોગમાં અપીલ કરી શકે રાજ્ય મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરની નિમણક માટે બનેલ ભલામણ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે જવાબ મુખ્યમંત્રી શ્રી તો રાજ્ય મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરની નિમણૂક માટે જે ભલામણ સમિતિ બનેલી છે એના અધ્યક્ષ મુખ્યમંત્રી હોય છે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ મુજબ નીચેના પૈકી કઈ માહિતી અરજદારને આપી શકાશે તો આના માટે આપણે પહેલાં વાંચી લઈએ સંસદ અથવા રાજ્ય વિધાન મંડળના વિશેષ અધિકારો ભંગ થઈ શકે તેવી માહિતી આપી ન શકાય એવી માહિતી જે પૂરી પાડવાની કોઈ અદાલતે ના કહેલો એ પણ આપી શકાય નહીં સી વ્યક્તિના પોતાના ગવર્મેન્ટ પ્રોવિડન્ટ ફંડની કુલ રકમની માહિતી એ આપી શકાય છે ભારતીય બંધારણ છ્યાસી માં સુધારા થકી મૂળભૂત ફરજોમાં કઈ ફરજનો ઉમેરો કરવામાં આવ્યો છે તો માતા પિતા વાલી કે પાલ્ય બાળકને શિક્ષણની તકો પૂરી પાડે આ ફરજ માં સુધારા પછી એડ કરવામાં આવેલી છે કયા બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને બઢતીમાં અનામત ચાલુ રાખવામાં આવી છે તો ઓગણીસો પંચાણુંમાં સિત્યોતેરમો બંધારણીય જે સુધારો થયો એ સુધારામાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિની જે બઢતીમાં અનામત હતી એ ચાલુ રાખવામાં આવી છે બંધારણના કઈ અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને નોકરી અને બઢતીમાં અનામત આપવાની છૂટ આપવામાં આવી છે અનુચ્છેદ સોળ માં ત્રણ છે એમાં આપવામાં આવી છે અનુચ્છેદ સોળ ની અંદર ચાર નંબરનો જે સુધારો છે એમાં આપવામાં આવી છે ભારતીય બંધારણની કઈ કલમ ત્રણસો ભારતીય બંધારણની કલમ ત્રણસો ચાલીસ કઈ જાતિના તપાસ માટે પંચની નિમણૂક કરવાની ભલામણ કરે છે તો ત્રણસો ચાલીસ છે એ પછાત વર્ગોની જાતિ માટે છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે એ દ્વારા કરવામાં આવી છે બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતની રચના વિશે વાત કરવામાં આવી છે અનુચ્છેદ ચાલીસ તલાટી મંત્રીની તૈયારી કરતા મિત્રો ખાસ યાદ રાખે બંધારણના અનુચ્છેદ ત્રણસો ચાલીસમાં ચાલીસ ની અંદર પંચાયતની રચનાની વાત છે એસસી એસટી અને બીજા નબળા વર્ગોના શૈક્ષણિક તથા આર્થિક હિતોની અભિવૃદ્ધિ માટે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ છેતાલીસ તો આ અનુચ્છેદ છેતાલીસ પણ યાદ રાખવા જેવો છે ત્યારબાદ સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયિક કામકાજ માટે કઈ ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે અંગ્રેજી ભાષા કયા દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે છ જાન્યુઆરી મૂળભૂત જાન્યુઆરી તમામ પરીક્ષાની તૈયારી કરતા મિત્રો ખાસ યાદ જાન્યુઆરી છે ગુજરાતમાં વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે જવાબ એકસો બ્યાસી દરેક નગરપાલિકામાં અનામત બેઠકો રાખવી જોઈએ એવી જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે અનુચ્છેદ બસો તેતાલીસ બ આપણ તમામ પરીક્ષાઓ માટે ખાસ બસો તેતાલીસ બ યાદ રાખવા જેવી કલમ છે જેમાં નગરપાલિકામાં અનામત બેઠક રાખવાની જોગવાઈ છે નાણાં પંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે તો નાણાં પંચની રચના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ હતા ભારતીય બંધારણ કાયદો વ્યવસ્થા માહિતી અધિનિયમ અને નીતિ આયોગને લગતા ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો ભાગ એક ભાગ બે ટૂંક સમયમાં આવી જશે મિત્રો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ વિડીયાની નીચે એક સરસ મજાનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે બટનને પ્રેસ કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલના આઇકોનને પણ પ્રેસ કરો જેનાથી વિડીયો અપલોડ થાય એટલે તરત જ સૌથી પહેલાં તમને તમારા મોબાઈલમાં નોટિફિકેશન મળી રહે અને તમે સમયસર તમારી પરીક્ષાની તૈયારી કરી શકો તમારી જે તે પરીક્ષામાં સારામાં સારા ગુણ સાથે ઉત્તીર્ણ થાવ અને સારામાં સારી કારકિર્દીનું ઘડતર થાય એવી અભિલાષા અને અભિનંદન સાથે અત્યારે જ આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપીએ છીએ નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ સો મચ